ગયા વર્ષે અમારું ચોમાસુ પુષ્પદંતમાં હતું, શારદાબેન રોજ પ્રવચન સાંભળવા. અને વાતમાંથી વાત નીકળી, મને કે ઉત્તમભાઈનું એક સરસ મજાનું પુસ્તક બહાર પાડ્યું છે. મને કોઈની પણ આત્મકથા વાંચવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. હું બધું બાજુ પર મૂકીને કોઈની આત્મકથા જો મળે ને, બાયોગ્રાફી આખી વાંચી લઉં. અને એમાં મેં ઉત્તમભાઈની સ્ટોરી વાંચવાની શરૂ કરી. મારે એ નથી કહેવું કે છાપીમાં શું હતા, ત્યાંથી અમદાવાદ કેવી રીતના આવ્યા, ત્યાંથી એ મહાવીર વિદ્યાલય મુંબઈમાં ગયા ને કઈ રીતના ભણ્યા, આ બધી સ્ટોરીમાં મારે નથી પડવું. આ ચાર છોકરા, એમાં મોટા સુધીરભાઈ, અને સુધીરભાઈ સ્કૂલની અંદર ભણતા અને એ પ્રિલિમની અંદર ખાલી 3 માર્ક મેથ્સમાં લાવ્યા. પ્રિલિમની એક્ઝામમાં મેથ્સમાં ખાલી 3 માર્ક. પેપર કેટલા માર્કનું હોય અને એમાંથી કેટલા લાવ્યા? 3 માર્ક. જોઈને સરે ઘરે કાગળ લખી નાખ્યો કે આ છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી. આવા છોકરાઓથી અમારા સ્કૂલની ક્રેડિટ ખતમ થઈ જાય છે. આવો અને તમારા દીકરાને લઈ જાઓ. સુધીરભાઈએ કાગળ બતાવ્યો જ નહીં, એટલા ઉસ્તાદ પોતે વાંચી લીધો હતો. ઘરે જઈને ન મમ્મીને વાત કરી, ન પપ્પાને વાત કરી, ન ઉત્તમભાઈને વાત કરી, ન શારદાબેનને વાત કરી. સર સમજી ગયા. સરે પોતે ફોન કરીને બેવને બોલાવી લીધા. પેરેન્ટ્સને કીધું, કમોન, આ તમારા દીકરાનું રિઝલ્ટ. પ્રિલિમમાં આ હાલત છે, ફાઇનલમાં શું થશે, એન્યુઅલમાં શું થશે એનું? નહીં, અમે નહીં ભણાવી શકીએ. ઉત્તમભાઈ નારાજ થઈ ગયા. શારદાબેન સુધીરની પાસે ગયા, નજીક લીધો. બેટા, આ ઉંમરમાં નહીં ભણીશ તો કઈ ઉંમરમાં ભણીશ? હજી ચાન્સ છે. તું જો ભણવા માંગતો હોય તો તારા ટીચરને હું સમજાવીશ અને તને પાછળ ભણાવશે. બોલ, તારે ભણવું છે, આગળ આવવું છે કે નથી આવવું, કે આખી જિંદગી તારે તારા બાપની જેમ નોકરી કરવી જ? શારદાબેને પ્રેમથી વાત્સલ્ય આપીને પોતાના દીકરાને તૈયાર કર્યો અને છોકરો ફરીથી તૈયાર થયો. મધર ઇઝ અ મોટિવેશનલ ગુરુ. જેના ઘરમાં આવી મા હોય ને, એને કોઈ મોટિવેશનલ સ્પીકર પાસે જવાની જરૂર નથી. નો જીતેન્દ્ર અઢિયા, નો સ્નેહ દેસાઈ, નો કમલેશ અવસકથી. અને માએ સરને જઈને વાત કરી કે આ વખતે માફ કરી દો, હવે મારો છોકરો બરાબર ભણશે. એન્યુઅલ એક્ઝામ આવી અને એ વખતે મેથ્સનું રિઝલ્ટ આવ્યું. કેટલા માર્ક્સ? 97. ઓ, તમારા દીકરાને એવા એટલા ખુશ થઈ ગયા તમારા. મેં આ વાત પછી સુધીરભાઈ પ્રદૂષણમાં મળવા આવ્યા ત્યારે મેં પૂછ્યું, કેમ 97? મને કે કેમ, ઓલા આગળના 3 ગણવાના નહીં, બે ભેગા મળીને હો માંથી હો. પ્રોબ્લેમ આવે છે, સોલ્યુશન પણ મળે છે. જે દોરીની ગાંઠ ઉકેલી નથી શકાતી ને, એને કાપી નાખશો તો એ દોરી નકામી થઈ જશે. ધીરજપૂર્વક જો ઉકેલવાનું ચાલુ કરશો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ ગાંઠ ઢીલી પડે. અને ઢીલી પડેલી ગાંઠને એક દિવસ તમે ઉકેલી શકો છો. એવરીથિંગ, એવરી વન પ્રોબ્લેમ, એવરી વન સોલ્યુશન. ઘણાની તકલીફ એ છે કે એમને પ્રોબ્લેમ વગરની જિંદગી જોઈએ છે. સાચી વાત. હું તમને એમ પૂછું કે એક જિંદગી એવી છે કે એમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે નહીં, એક જિંદગી એવી છે એમાં પ્રોબ્લેમ જરાય નથી. જેમ અમને કોઈ એક વાર વિચાર કરતા હોય ને તો અમને સમજાવે, મારા એક બે રસ્તા છે સામેના ગામ જવા માટે, પણ એક રસ્તો એવો છે એ ફરીને જાય છે, પણ એકદમ સરસ રસ્તો ડામરનો છે. બીજો ટૂંકો છે, એમાં વચ્ચે વચ્ચે કાંટા આવશે, કાંકરા આવશે. અમે કયો કયો રસ્તો પસંદ કરીએ? અચ્છા, બધા કાંટા તમારે અમને આપી દેવા અને તમારે 4-વ્હીલરમાં મારુતિમાં બેસીને ફર કરતા ઉકેલ. કાંટાવાળો રસ્તો છે પણ ટૂંકો છે, કાંટા વગરનો સ્મૂથ રસ્તો છે પણ લાંબો છે. શું જોઈએ, પ્રોબ્લેમ વગરની જિંદગી કે પ્રોબ્લેમ વાળી જિંદગી? જો આ બે જ વિકલ્પ બોલજો, આમાંથી ત્રીજો નહીં કાઢતા. પ્રોબ્લેમ વગરની પણ ટૂંકી, ટૂંકો રસ્તો. ભગવાન મહાવીરે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો એ દિવસથી પ્રોબ્લેમ સ્ટાર્ટ. આવ્યા હતા કે નતા આવ્યા? હું હમણાં 12.5 વર્ષની સાધના બહુ વિસ્તારથી લખું છું. 15 ગ્રંથોને સામે રાખીને મેં પરમાત્મા મહાવીરની સાધના લખવાની શરૂ કરી છે. તમારી લાઈફમાં તમે કેટલાક પ્રસંગો એવા છે જિંદગીમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય,
એવા પ્રસંગો મને પ્રાપ્ત થયા છે, એની વાત પછી કરીશ. પણ મારે તમને પૂછો, 30 વર્ષ સુધી ભગવાન ઘરમાં હતા, એક પણ પ્રોબ્લેમ નતો. જે દિવસે દીક્ષા લીધી એ દિવસે ગોવાળિયો આવ્યો હતો, રાસ લઈને મારવા માટે આવ્યો હતો. ખબરદાર, મારા બળદિયા ક્યાં છુપાવે કહી દે. ભગવાન ઘરમાં જ બેઠા રહ્યા હોત તો વૈશાખ સુદ દશમ ને એને કેવળ જ્ઞાન નતું થવાનું. વૈશાખ સુદ 11 ના આપણા સૌના ઉદ્ધાર માટે શાસનની સ્થાપના નથી કરી શકવાના, બધું જ કરી શક્યા. કારણ કે ભગવાને કયો રસ્તો પસંદ કર્યો? પ્રોબ્લેમ વાળો. હરિનો માર્ગ છે સુરાનો, નહી કાયરનું કામ. 12.5 વર્ષમાં કદાચ 1 પણ વર્ષ એવું નહીં ગયું કે જેમાં પરમાત્માને કોઈ ઉપસર્ગ ના આડા હોય.